ચલો હેડિંગ મારો સંસ્કૃત વ્યાકરણ લખો સંધિ સંધિ લખો પહેલો નિયમ જુઓ પહેલો નિયમ પહેલો નિયમ જુઓ અહીંયા ઓકે આ વત્તા ઓકે આ બરાબર આ થાય છે ફળિયમ જ પહેલા શબ્દ અંતે અ આવે કે આ આવે બીજા સંસર્ગમાં અ આવે કે આ આવે બરાબર આ થાય છે ઉદાહરણ જગત તેનો વત્તા અસો તેનો નની પાછું બોલાય અ અસોમાં શું આવ્યો અ બરાબર આ થાય છે એટલે મહા મની પાછું બોલાય આ આત્મા શું આવે આ બરાબર શું થઈ જાય મહાત્મા એટલે સદા ધની પાસે શું બોલાય આ આનંદ એની અંદર શું બોલાય આ એટલે પહેલા શબ્દ અંતે આ બોલાય બીજા શબ્દ શરૂઆતમાં આ આવે બરાબર આ થાય છે એવી રીતે જુઓ અત્ર ત્રણની પાસે શું બોલાય અ બરાબર પછી આ ગચ્છમાં બરાબર અત્ર ગચ્છ ફરી જુઓ ઓકે આ વત્તા ઓકે આ બરાબર આ થાય છે તેન વત્તા સો તેન સો મહા વત્તાત્મા મહાત્મા સદા વત્તાનંદ સદાનંદ અત્ર વત્તા ગચ્છ અત્ર ગચ્છ સો પડી પહેલા નિયમમાં હે લખો અહીંયાથી પહેલો નિયમ આ લખો લખશું જો નિયમ બે ઓકે આ વત્તા ઉકે ઉ બરાબર ઓ થાય છે અહીંયા ઓ છે કે અવ નથી શું છે અવ નથી ઓ છે પર વત્તા ઉપકાર બરાબર પરોપકાર પર રણી પાછા બોલાતો અ જો રણી પાછા બોલાતો અ અને ઉપકાર માળું બસ જાય ઓ થાય છે મહા હની પાછું બોલાય આ ઉત્સવમાં ઉ બરાબર મહોત્સવ એકા હની પાછળ આ બોલાય વત્તા ઉ બરાબર એકો પરતા શું એકો પરતા યાદ રાખજો અહીંયા છે ને અહીંયા ઓ છે શું છે ઓ એક જ છે બે નથી અહીંયા યાદ રાખજો ઓ કરજો બરાબર એક લાઈન છે અહીંયા ફરી સમજાવો ઓકે આ વત્તા ઉ કે ઉ બરાબર ઓ થાય છે પર વત્તા ઉપકારનું પરોપકાર મહા વત્તા ઉત્સવનું મહોત્સવ એકા વત્તા ઉપરતાનું એકો પરતા લખો ચાલો જુઓ નિયમ નંબર ત્રણ ઓકે આ વત્તા ઓકે ઔ બરાબર ઓ થાય ઔ થાય છે શું થાય અહીંયા આગળ બે માત્ર આવે હા ઓકે આ વત્તા ઓકે ઔ બરાબર અહીંયા ઔ થાય છે નિયમ ઉદાહરણ વન વત્તા ઔષધિ વન નની પાસે શું આવે અ ઔષધિમાં શું આવ્યો ઔ અને બરાબર થઈ જાય વનૌષધિ મહા હની પાસે શું બોલાય આ ઔષધિમાં શું આવ્યો ઔ બરાબર શું થઈ જાય મહૌષધિ યાદ શું રાખવાનું આપણે અ કે આ વત્તા ઓ કે ઔ બરાબર ઔ થાય છે પહેલા શબ્દાંતે વન નની પાસે શું બોલાય અ એટલે અ બોલાય કે આ બોલાય અહીંયા ઓ આવે કે ઔ આવે બરાબર ઔ થાય છે છ પડી હા ના પડી અમજ
लखो जो नियम नंबर चार अ के आ वत्ता ई के ई बराबर ए थाई छे बराबर अ के आ वत्ता ई के आई नानी एटले रसवाई आई मोटी एटले दीर्घई राम वत्ता ईश्वर राम मणि पर शू बोलाय अ પછી ઈશ્વરમાં ઈ કેવી આવે મોટી એટલે દીર્ઘઈ રામ વત્તા ઈશ્વર બરાબર રામેશ્વર એ લાગી ગયું અહીંયા આગળ એ થઈ ગયો મને ઉપર પછી યોગ ગણી પાછા બોલાય યોગ વત્તા ઈશ્વર બરાબર યોગેશ્વર અરો પછી બે ટપકા કરવાના છે હા મહાવત્તા ઈશ બરાબર મહેશ ફરી એકવાર સમજી લઈએ ઓકે આ વત્તા ઈ કે ઈ બરાબર એ થાય છે એવું તે રામ વત્તા ઈશ્વરમ બરાબર રામેશ્વરમ યોગ વત્તા ઈશ્વર બરાબર યોગેશ્વર મહાવત્તા ઈશ બરાબર મહેશ યાદ રાખવાનું બરાબર નિયમ યાદ રાખો ઉદાહરણ તૈયાર કરો સવા પડી આમાં કે કોઈને પૂછવું છે કાંઈ હે બસ તો લખો સરસ લખો જો નિયમ નંબર પાંચ અ કે આ વત્તા એ કે ઐ બરાબર ઐ થાય છે પહેલા શબ્દ અંતે અ કે આ હોય બીજા શબ્દની શરૂઆતમાં એ કે અહીં હોય બરાબર શું થાય છે અહીં થાય છે ઉદાહરણ તરીકે જુઓ તત્ર વત્તા એવ બરાબર તત્રૈવ અને પર અહીં આવ્યો શું કહેવાય અહીં એવી રીતે જુઓ સદા વત્તા એવ બરાબર સદૈવ જો શું દેખાય છે સદૈવ પછી જુઓ અહીંયા મહા વત્તા ઐશ્વર્યમ બરાબર શું આવશે મહેશ્વર્યમ શું મહેશ્વર્યમ મજ યાદ રાખો અક્યા વત્તા એક બરાબર અહીં થાય છે જેમ કે તત્ર વત્તા એવા તત્રૈવ પછી સદા વત્તા એવાનું સદૈવ અને મહા વત્તા ઐશ્વર્યમનું મહેશ્વર્યમ નિયમ કો પડી હા ના સમય પછી પૂછવાનું ગભરાવાનું નહીં ના સમય તો પૂછવાનું સરસ લખો લખો ચાલો જુઓ નિયમ નંબર છ ઈ કે ઈ વત્તા ઈ કે ઈ બરાબર મોટી થાય મોટી એટલે દીર્ઘ ઈ જો પીબામી વત્તા ઈતિ પીબામી મી નો કહી હવે નાની ઈતિમાં પણ નાની બે ઈ ભેગી થાય એટલે પીબામીથી મોટી થાય છે દેખાય અહીંયા મોટી દીર્ઘ ઈ એટલે ગૌરી ગૌરીમાં મોટી આવે એટલે મોટી લખાય ઈદમ એટલે બરાબર ગૌરી દમ એટલે રવિ આવું લખાય એટલે આમાં નાની આવે રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર ફરી જુઓ ઈ કે ઈ વત્તા ઈ કે ઈ બરાબર ઈ થાય છે જેમ કે ઉદાહરણ પીબામી વત્તા ઇતિ બરાબર પીબામીતિ ગૌરી વત્તા ઇદમ બરાબર ગૌરીદમ રવિ વત્તા ઇન્દ્ર વત્તા રવિન્દ્ર પડી સમાજ લખો જો નિયમ સાત ઉ કે ઉ વત્તા ઉ કે ઉ બરાબર મોટો થાય છે મોટો એટલે દીર્ઘઉ કહેવાય શું કહેવાય દીર્ઘઉ આવો પછી ઉ કેવ વત્તા ઉ કેવ બરાબર મોટો થાય જો સિંધુ ધોની પાછળ નાનું આવ્યો વત્તા એ પણ નાનું ઉ વત્તા ઉ બરાબર મોટો થાય દીર્ઘઉ થાય સિંધુ વત્તા ઉર્મી સિંધુમી પછી જો સાધુ વત્તા ઉક્તમ અહીંયા નાનો આવ્યો અહીં પણ નાનો બરાબર મોટો થાય સાધુક્તમ એવું તે જુઓ વધુ વત્તા ઉર્મી વધુર્મી અહીંયા આવેલો ઉ
અહીંયા આવેલ ઉ બે ઉ ભેગા થતા મોટો ઉ થાય છે દીર્ઘ ઉ. ઓકે ફરી ઓકે ઉ વત્તા ઉ કેવ બરાબર મોટો ઉ થાય છે સિંધુ વત્તા ઉર્મી સિંધુર્મી સાધુ વત્તા ઉક્તમ સાધુક્તમ વધુ વત્તા ઉર્મી વધુર્મી. ક્લિયર? હા જો નિયમ નંબર 8 અ કે આ વત્તા રુ કે રુ બરાબર ઓર થાય છે. શું? ઓર. ઠીક છે. સપ્ત ત્રણની પાછળ શું બોલાય? અ બોલાય. ત સપ્ત ત્રણની પાછળ અ બોલાય અને ઋષિમાં રુ આવે. અહીંયા બોલાતો અ અને અહીંયા આવેલો રુ બે ભેગા કરતા અર થાય છે. સપ્ત ત્રણની પાછળ આ અર બોલાય અને ખોડો છે ને ખોડો ર એનો તૈયાર રકાર એટલે નિયમ લાગ્યો અરનો. ત્રણની પાછળ બોલાતો અ અને રકારનો ર એથી નિયમ બન્યો અર. અરનો નિયમ એટલે દેવ વત્તા ઋષિ વની પાછળ બોલાયો અ અને ઋષિનો રૂ અહીંયા આવેલો અ અહીંયા આવેલો રૂ ભેગા થતા અરનો નિયમ થતો દેવ ઋષિ વની પછી અ અને રકારનો ર. મહા હની પછી આ બોલાયો. જો અહીંયા અ આવ્યો તો અહીંયા આ આવે એટલે નિયમ કે લખ્યો અ કે આ. અહીંયા અ બોલાય ને અહીંયા આ આવ્યો અહીંયા રૂ આવે તો અર થાય છે મહર્ષિ. શું થાય? મહર્ષિ. ફરી અ કે આ વત્તા રૂ કે રૂ બરાબર અર થાય છે. જેમ કે સપ્ત વત્તા ઋષિ સપ્તર્ષિ, દેવ વત્તા ઋષિ દેવર્ષિ, મહા વત્તા ઋષિ મહર્ષિ. ઓકે કરીને સમજ. હા ઓકે લખો. ચાલો ચાલો જો નિયમ નંબર 9 છેલ્લો. આ છે વિસર્ગ. કૌંસમાં બે ટપકા કર્યા છે એટલે વિસર્ગની પહેલા અ હોય, વિસર્ગની પહેલા અ હોય તેની પછી પણ અ હોય તો વિસર્ગનો ઓ થાય છે અને તેની પછીના અનો અવગ્રહ એટલે ડ જેવું થાય છે. ઉદાહરણ જુઓ. કહ વત્તા આપી આ વિસર્ગ છે. એની પહેલાં ક ના અંત્ય બોલાય એટલે વિસર્ગ પહેલાં અ અને તેની પછી અ. અપીમાં અ બોલાય તે અ. વત્તા કહ વત્તા આપી બરાબર શું થઈ જાય? કોપી. અને કોડપી ના કહેવાય. શું કહેવાય? કોપી. ડ સાયલન્ટ છે. વોક પણ ઇંગ્લિશમાં વોક એલનો ઉચ્ચાર ન થાય એવું આમાં ડનો ઉચ્ચાર ન થાય. સહ વત્તા અહમ બરાબર સોહમ. જો સની પહેલાં અ બોલાય અને વિસર્ગની પહેલાં સના અંતે અ અને વિસર્ગની પહેલાં એવું તે સના વિસર્ગની અંતે પણ અ એટલે સોહમ. ફરી જુઓ. વિસર્ગની પહેલાં અ હોય તેની પછી પણ અ હોય તો વિસર્ગનો ઓ થાય છે અને તેની પછીના અનો અવગ્રહ ડ થાય છે. કહ વત્તા આપી કોપી. સહ વત્તા હમ સોહમ. આ રીતના બને. ખ પડી. હા ઓકે લખો. સંધિનો ટોપિક અહીંયા પૂર્ણ થયો છે.